नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 3 गणित गम्मत में प्रकरण नंबर 13 स्मार्ट चार्ट में आपणे अगाउ बे वीडियोना माध्यमथी आपणे समजण मेळवी हती के कोई पण माहितीनी चकासणी करवी होय अथवा तो सरखामणी करवी होय तो आपणे स्मार्ट चार्ट एटले के चार्टनी जरूर पड़े। के आमां तमने ख्याल छे आपणे पहेला टेलिग्राम आधारित प्रवृत्ति आगला लेक्चरमां तो भाग 2 में आपणे अभ्यास कर्यो हतो। एवो एमां एक दाखलो आपणे लीधो तो पीळा फूल हता, लाल फूल हता, वादळी फूल हता, नारंगी, जांबली अने सफेद एना जेवो एक दाखलो छे। एमां जे दाखलो हतो ई तमने समजावा माटे एक एक्जाम्पल तरीकेनो दाखलो मैं तमने एक बुक में गणीने मैं तमने देखाड्यो हतो अथवा तो तमने गणतरी करावी हती कि टेलिग्राम में कई रीते होय। हवे आकृति आधारितमांथी प्रश्न जवाब अने एमांथी आपणे स्तंभालेख कई रीते रचना करवी ए वीडियो आपणे आ प्रमाणे आपणे शीखशुं। अहीं तमने बाळको देखाय छे लखेलू छे कि नीचे एक बगीचा में अलग अलग रंगवाळा केटला फूल छे तेनी विगते आपेली छे तेना आधारे आवृत्ति वितरणना कोष्टक तैयार करो, चार टायलेक पर दर्शाव अने प्रश्ननो जवाब लखो। सौ प्रथम आपणे शुं करवानुं छे तो आपणने जे आपवामां आवेलुं छे कि अहींया फूल छे, फूलना रंग छे बधाय, आ फूलना रंग अने फूलनी संख्या, पीळो फूल 15 छे, लाल फूल 8 छे, वादळी फूल 7 छे, नारंगी 6 छे, जांबली 11 અને સફેદ 9 ફૂલ છે। આ રીતે અહીંયા ફૂલની સંખ્યા આપવામાં આવેલી છે, તમે જોઈ શકો। એના આધારે આપણે સૌપ્રથમ શું કરવાનું છે તો કે તેને આપણે આવૃત્તિ કોષ્ટકમાં વિતરણ કરવાનું। આવૃત્તિ કોષ્ટક એટલે છે આપણે ટેલિગ્રામ, તો આપણે તમને ખ્યાલ છે કે અહીં લખેલું છે તમે જોઈ શકો છો। આવૃત્તિ કોષ્ટકમાં અહીં લખ્યું છે કે પીળો રંગ, લાલ રંગ, વાદળી રંગ, નારંગી, જાંબલી અને સફેદ એ રંગ બધા લખેલા ઉપર જે રીતે દર્શાવેલા આપ્યા છે આપણને એ રીતે રંગ અહીંયા મેં લખેલા છે તો તમારે સાપેલા રંગ અહીંયા દેખાય છે તમને, સ્વાધ્યાયપુથી આધારિત છે એટલે તમને વધારે મજા આવશે, કલરફુલ છે। હવે એમાં આપણને કીધું છે પીળો રંગ 15, તો અહીં લખેલા 15 એટલે કે આપણે 5 5 ની 3 જોડ છે એટલે 15 થશે। મેં અહીંયા દર્શાવેલું જ છે કે લાલ ફૂલ 8 છે, તો લાલ ફૂલ 8 હોય તો કે 5 ની 1 જોડ અને 3 છૂટા એટલે કુલ કેટલા થયા 8, એટલે વાદળી ફૂલ કેટલા છે તો વાદળી ફૂલ છે 7, તો 5 ને 2 7, અહીં 7 લખેલા છે। ફૂલની સંખ્યા પાછળ લખતું જવાનું અને આવૃત્તિ કોષ્ટકમાં એના ટેલિગ્રામની નિશાની કરવાની છે। નારંગી ફૂલ કેટલા છે તો કે 6, 5 ને 1 6 એટલે અહીં 6 લખેલા છે। જાંબલી રંગમાં કેટલા છે તો કે 11, 5 તે 5 10 ની 2 જોડે છે, 5 5 ની 2 જોડે એટલે 10 થયા અને 1 છૂટો એટલે કે 11, અને સફેદ રંગ કેટલા છે તો 5 ને 4 9, આ 4 છે ને 5 ની 1 જોડ એટલે 9 થયા। આ રીતે થયું આ કોષ્ટક, તો તમને ખ્યાલ જ છે કે આવૃત્તિ વિતરણમાં ટેલિગ્રામ આધારિત પ્રવૃત્તિ આધારિત કઈ રીતે કરવું એ બધાને ચોક્કસપણે આવડે છે। જ્યારે પણ આવી રકમ આપવામાં આવેલી હોય તો તમને ખ્યાલ છે ફૂલની સંખ્યા એટલે ઊભા કોષ્ટકમાં ક્રમ લખી અને આ પ્રમાણે શું કરવાનું તૈયાર આપે, તો કોઈ પ્રશ્ન પણ બનાવવાનું થાય તો તમે જાતે પણ તમને બનાવતા આવડે, સાવ સિમ્પલ છે। હવે એના આધારે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે એની ચર્ચા આપણે કરીએ। હવે એકવાર યાદ રાખવું પડે કે કેટલા કયા ફૂલ છે, 15 ફૂલ છે, પીળા રંગ છે, લાલ 8 ફૂલ છે, વાદળી 7 ફૂલ છે, નારંગી રંગના 6 છે, જાંબલી રંગના 11 ફૂલ છે, સફેદ રંગના 9 ફૂલ છે। હવે એના આધારિત આપણે પ્રશ્નના જવાબ આપવા હોય તો કઈ રીતે આપી શકાય, તો પહેલો પ્રશ્નનો જવાબ એવો છે કે કયા રંગનું ફૂલ સૌથી વધારે છે, કેટલા છે, તો પીળા રંગનું ફૂલ વધારે છે, તમને બધાને ખબર છે 15 ફૂલ છે, પીળા કેટલા છે 15 ફૂલ એટલે 15, ને કેટલી સંખ્યા છે એની તો કે 15, એટલે તમને ખ્યાલ તો આવી જાય। ઉપર કોષ્ટક પ્રમાણે જો તમે એની રચના કરશો, ખાસ યાદ રાખવાનું કે આ જો કોષ્ટક તમને આવડતું હોય ઉપરનું આવૃત્તિ વિતરણનું કોષ્ટક, તો નીચેના પ્રશ્નનો જવાબ અને સ્તંભાલેખ તમને સરળતાથી આવડે। એનું કારણ શું, એનું કારણ એક જ કે ઉપરનું કોષ્ટક જો તમે વ્યવસ્થિત રીતે ભરેલું હોય તો નીચેના પ્રશ્નો તમને સહેલા બની જશે। બીજો પ્રશ્ન એ છે કે કયા રંગનું ફૂલ સૌથી ઓછા છે, કયા રંગનું ફૂલ ઓછું છે આમાં એમ કહે છે, તો કયા રંગને ઊંચા, તો ગણતરી કરતા જો તમને ખ્યાલ આવી જાય આવૃત્તિ કોષ્ટક જો એટલે ખબર પડે કે ઓછામાં ઓછા ફૂલ કયા છે, તો કે નારંગી કેટલા છે તો કે 6, તો આ લખેલું છે નારંગી અને 6। તો બાળમિત્રો મેં અહીંયા ખાલી જગ્યા અગાઉ પૂરેલી છે અને એટલા માટે કે તમને હું વ્યવસ્થિત રીતે સમજાવી શકું। હવે લાલ રંગના ફૂલ કેટલા છે, સંખ્યા પૂછી, લાલ રંગના ફૂલની સંખ્યા કેટલી છે તો કે 8, અને જાંબલી રંગના ફૂલ કેટલા છે તો કે 11, જાંબલી રંગ ક્યાં છે તો કે છેલ્લેથી બીજો એટલે ઉપરથી 5મા નંબરમાં, જાંબલી રંગ 11 છે એટલે મેં અહીંયા 11 લખેલા છે। વાદળી રંગના ફૂલ અને સફેદ રંગના ફૂલ મળીને કુલ કેટલા ફૂલ થશે, તો વાદળી રંગ કેટલા છે તો વાદળી રંગના આપણે ઉપરથી કોષ્ટકમાં જો તો વાદળી રંગ ક્યાં છે તો વાદળી રંગ 3જા નંબરમાં, અહીં 7 ફૂલ છે,
અને બીજા કયા કીધા છે? વાદળી રંગ અને સફેદ ફૂલ એટલે છેલ્લા નંબરનું. એ કેટલા થશે? સાતને ભેગા કરો તો કેટલા થશે? તો કે 16 ફૂલ થાય છે. 9 અને 7. હવે આગળ જોઈએ છઠ્ઠા નંબરમાં. છઠ્ઠા નંબરમાં ચર્ચા કરી કે આવૃત્તિ કોષ્ટકો સામે જોતા જઈએ હું તમને પ્રશ્નનો જવાબ લખાવીશ. છઠ્ઠા નંબરમાં લખ્યું છે જાંબલી રંગના ફૂલ કરતા નારંગી રંગના ફૂલ કેટલા ઓછા છે? તો છઠ્ઠા નંબરમાં આપણે જાંબલી રંગના ફૂલ કરતા નારંગી રંગના ફૂલ 5 ઓછા છે. એટલે કેમ 5 ઓછા છે? તો કે ઉપર આવૃત્તિ કોષ્ટક જો એટલે તમને ખ્યાલ આવે. સફેદ રંગના ફૂલ કરતા પીળા રંગના ફૂલ કેટલા વધારે છે? તો સફેદ રંગના ફૂલ કરતા પીળા રંગના ફૂલ, સફેદ રંગના ફૂલ આપણે જોઈએ કેટલા છે. સફેદ રંગના ફૂલ, સફેદ રંગ કરતા પીળા રંગના ફૂલ કેટલા ઓછા છે કે વધારે છે એની ચર્ચા આપણે કરવાની છે. ફરીને જોઈએ, સફેદ રંગના ફૂલ કરતા પીળા રંગના ફૂલ કેટલા વધારે છે? સફેદ રંગના ફૂલ ક્યાં છે? તો કે છેલ્લે 9 ફૂલ છે. અને પીળા રંગના ફૂલ કેટલા છે? તો કે 15. તો 15માંથી 9ની બાદબાકી કરો એટલે કેટલા થશે? 6 આવશે જવાબ. શું આવશે? 6 મળશે. એટલે કે બેનો તફાવત કાઢવાનું આપણને કહેવામાં આવેલું હતું. હવે 8મા નંબરની સૂચના છે કે લાલ રંગના ફૂલ અને વાદળી રંગના ફૂલના તફાવત કેટલો છે? લાલ અને વાદળી, તો લાલ કેટલા છે? 8. અને વાદળી કેટલા છે? તો કે 7. 8માંથી 7ની બાદબાકી કરો તો તફાવત કેટલો આવશે? તો કે 1. સૌથી વધારે રંગના ફૂલ અને સૌથી ઓછા રંગના ફૂલ વચ્ચેનો તફાવત કેટલો? સૌથી વધારે કયા છે? તો સૌથી વધારે પીળા રંગ છે. અને એનાથી ઓછામાં ઓછા કયા છે? અને નારંગી. તો બેનો તફાવત કાઢો તો કેટલા થશે? તો કે 9. તો 15માંથી 9ની બાદ 6ની બાદબાકી કરો તો 6 એટલે પીળો રંગ છે એ 15 છે અને નારંગી રંગ ઓછામાં ઓછો 6 છે. તો 15માંથી 6ની બાદબાકી કરો, આ 15 અને આ 6 બાદબાકી કરો તો શું જવાબ આવશે? 9 જવાબ આવશે. હવે છેલ્લો પ્રશ્ન આપણો, છેલ્લો પ્રશ્ન એમ કહે છે કે કયા બે રંગના ફૂલોની સંખ્યા પીળા રંગના ફૂલની સંખ્યા બરાબર થાય છે? એટલે એ પીળા રંગ બરાબરની સંખ્યા થાય, બે ફૂલ એવા છે આમાં કે જેનો ટોટલ મારો તો 15 થાય. કેમ કે પીળા રંગના પીળા રંગના જે ફૂલ છે એનો ટોટલ કેટલો થશે? 15 છે. તો 15 છે તો એવા કયા બે ફૂલ છે જેને બેનો ટોટલ એટલે કે બે ભેગા કરીએ આપણે બે ફૂલની સંખ્યા તો 15 થઈ જશે. તો બે સંખ્યા કહીશું, નારંગી અને સફેદ. નારંગી ક્યાં છે? તો કે 4 નંબરમાં નારંગી અને છેલ્લા નંબરમાં નારંગી છે, 4 નંબરમાં અને સફેદ. 9, 6, 15 આ બે ભેગા કરો તો થઈ જશે. આ પહેલાં મેં તમને જ્યારે કોષ્ટક શીખવાડ્યું હતું ભાગ 2માં, એમાં મેં 5 પ્રશ્નો લીધેલા હતા, આમાં 10 પ્રશ્નો છે. છે તો એનો એ જ તે જ કોષ્ટક છે. એમાં સમજણ માટે મેં તમને એક્ઝામ્પલ તરીકે મેં તમને એમાં વિડીયોમાં લીધેલું હતું એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે કરવું. એટલે આમાં મેં એ રીતે લખેલું છે. એકવાર તમે આ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે લખાણ કરેલું છે મેં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ કોષ્ટક જે હતું અને તો જે આવૃત્તિ વિતરણ કોષ્ટક અને સ્તંભાલેખ, હવે એમાં સ્તંભાલેખને આપણે સમજણ મેળવીએ. પ્રશ્નનો જવાબ તો આપણે લખ્યા, હવે સ્તંભાલેખમાં આપણે કઈ રીતે કરશું? તો કે સ્તંભાલેખમાં હું તમને સંખ્યા જે તમને લખેલી છે કે લાલ ફૂલ, ગુલાબી, લાલ ફૂલ, પીળા રંગ, વાદળી, નારંગી, જાંબલી અને સફેદ ઉપર જે કોષ્ટક આપ્યું છે એ પ્રમાણે જે સંખ્યા તમને દેખાય છે અહીંયા આવૃત્તિ કોષ્ટક એ અહીંયા દર્શાવવાનું છે. લાલ પીળા ફૂલ કેટલા છે જો જોઈ શકો છો. પીળા ફૂલ કેટલા છે? તો કે 15. અહીં 5-5નો ગાળો લીધો, 5-5નો ગાળો એટલે કે આપણે મોટા મોટી સંખ્યા કહીએ છીએ તો 5, 10, 15 સુધીની મોટી સંખ્યા આપણે પાસે છે. પીળા રંગ કેટલા છે? 15 છે. તો આપણે 5-5નો એવો મોટો તમે બનાવો તો મોટો સ્તંભાલેખ પણ થાય, પણ તમારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એમ 15 સુધી બોલવો પડે. તો અહીંયા તમારે 5-5નો મેં છે ને એવો તફાવત લઈને 5, 10, 15 અને 20 એ રીતે અહીંયા હંમેશા એકવાર યાદ રાખવાનું. તમને પણ પહેલાં ભાગ 2માં તમને સમજણ આપી હતી ત્યારે વાત કરી હતી કે એમાં આપણે સંખ્યા આવે, સંખ્યાત્મક માહિતી પહેલાં કોષ્ટકમાં ઊભા થાંભલા ઉપર ઊભી હરોળમાં સંખ્યાત્મક આવે. આડી હરોળમાં કોઈ પણ નામ હોય, વિદ્યાર્થીનું નામ હોય, કોઈ વસ્તુ હોય, કલર હોય, પ્રાણીના નામ હોય, નીચેના કોષ્ટકમાં આપણે આવશે આડી હરોળમાં. હવે અહીંયા જે સંખ્યા છે એ પ્રમાણે એનો કોષ્ટક પ્રમાણે અહીંયા મેં કરેલું છે કે પીળો રંગ છે એ 15 છે. લાલ રંગ કેટલો છે? તો કે 8. એટલે વાદળી રંગ કેટલો છે? તો કે 7. નારંગી રંગ કેટલો છે? તો કે 6. એટલે 5ની અને 6 ઉપર થોડુંક જ છે જો તમે જોઈ શકો છો. અને જાંબલી રંગ કેટલો છે? તો કે 11. એટલે 15 અને 13ની, 10 અને 15ની વચ્ચે આજુબાજુ રહેશે એમ.
सफेद रंग केटलो छे, तो के केटलो छे सफेद रंग 9। आ रीते तमे आ पांचना गाळो लीधो ए रीते तमे तमे 2 4 6 8 10 12 14 ये पण लई शको छो। आ रीते तमे स्तंभालेख पण बनावी शको छो। एटले मेन आवृत्ति वितरण उपरथी आपणे स्तंभालेख कई रीते बनावो, तो के पहेला सौप्रथम आवृत्ति वितरण तमे जाणता होय तो ज तमे स्तंभालेखनो उपयोग करी शको, तो स्तंभालेख बनावी शको छो। आना आधार आपणे शुं छे, सचोट माहिती मळे छे। आमां तमारे जोवुं होय के वधारे वधारे कया फूल छे, तो तरत तमे आमां जो थांभलाने आधारे जे स्तंभालेख कर्या छे एना आधारे तमे फट देने कही शको के आपणे आमां पीळो रंग वधारे छे। ओछामां ओछो कयो छे, तो तमे कही शको के नारंगी रंग ओछामां ओछो छे, के केम के स्तंभालेखमां आपणने चोक्कस माहिती दृश्यमान थाय छे, एटले के तमे जोता ज तमने ख्याल आवी जाय के आमां कयो रंग वधारे कयो रंग ओछो छे। आवी आवृत्ति वितरण साथे स्तंभालेख पण आपणे आ प्रकरणमां शीखवानुं છે। આગળ જોઈએ, આમાં તમને જોતા ખ્યાલ આવી જશે કે ચાલતા કેટલા વ્યક્તિઓ જાય છે, સાયકલ વાળા કેટલા બાળકો છે, સ્કૂટરમાં, બસમાં, કાર, ટ્રેક્ટર અને સ્કૂલવાન, આ બધી બાજુમાં ચિત્રાત્મક માહિતી છે, એટલે ચિત્ર આધારિત આલેખ છે આમાં। તો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરમાં કેટલા જાય છે, કારમાં કેટલા જાય છે, સ્કૂટરમાં કેટલા જાય છે, બસમાં કેટલા જાય છે, એ બધી જ માહિતી આમાં આપવામાં આવેલી છે। હવે આપણે આના આધારિત આપણે એના કોષ્ટકમાં આવૃત્તિ વિતરણ આધારિત સૌ પ્રથમ આપણે એની ચર્ચા કરશું। આવૃત્તિ વિતરણમાં એકવાર ચિત્ર જોઈએ, તમને ચિત્ર વિડીયોમાં એકવાર દેખાડવામાં આવશે, કારણ કે પછી આપણે નીચેનું કોષ્ટક પૂરવું છે, એટલે હું થોડુંક નાનું કરીને તમને બતાવું કે કઈ રીતે આપણે પૂર્ણ કરશું। વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું એ પ્રમાણે ચિત્રાત્મક માહિતી જો, ચાલતા કેટલા માણસો જાય છે, સાયકલ ઉપર કેટલા જાય છે, સ્કૂટર ઉપર કેટલા જાય છે, બસમાં, કારમાં, ટ્રેક્ટરમાં અને સ્કૂલવાનમાં, એના આધારે નીચે આપણે આવૃત્તિ કોષ્ટક કરવાનું છે। આવૃત્તિ કોષ્ટકમાં આપણને જે સંખ્યા આપવામાં આવી છે 9, 5, 6, 22, 3, 1 અને 8 એના આધારે આવૃત્તિ કોષ્ટક છે, તો સૌપ્રથમ આપણે વિગત લખવાની છે। મુસાફરીની રીત કહીશ તો કે ચાલતા, સાયકલ લઈને, સ્કૂટર પર, બસ પર, કારમાં, ટ્રેક્ટરમાં અને સ્કૂલવાનમાં, આ રીતે આપણે કોષ્ટકમાં માહિતી દર્શાવી દીધી। આ દર્શાવી દીધી પછી સૌપ્રથમ આટલું કર્યા પછી શું કરવાનું કે એની આવૃત્તિ વિતરણ કેટલા છે, તો ચાલતા કેટલા બાળક, ચાલતા કેટલા માણસો, વ્યક્તિઓની સંખ્યા કેટલી ચાલતા ચાલતા જતા હોય, એટલે 9, તો 9 એટલે 5 અને 4 જુદા, એટલે તો તમને ખ્યાલ જ છે આવૃત્તિ વિતરણમાં તમને ખ્યાલ છે કઈ રીતે આપણે ટેલિમાર્ક કરવાનું છે। હવે તમે આમાં જોઈ શકો સાયકલ પર કેટલા છે, તો કે સાયકલમાં કેટલા છે, તો કે 5 છે, સાયકલમાં કેટલા છે 5, તો અહીંયા 5 કપકા 5 આપણે આવૃત્તિ વિતરણ કરીએ અહીં 5 દર્શાવવાના છે વ્યક્તિની સંખ્યા। સ્કૂટરમાં કેટલા છે, તો કે સ્કૂટર કે સ્કૂટર છે, સ્કૂટરમાં કેટલા છે 6 છે, કેટલા છે 6, અહીંયા લખેલા છે 6, તો 5 અને 1 6। બસમાં કેટલા બાળકો છે, બસમાં બાળકો શું આપણે સંખ્યા બાળકો છે સાથે સાથે વ્યક્તિઓ પણ મુસાફરી કરે, વ્યક્તિની કુલ સંખ્યા છે, તો બસમાં કુલ કેટલા છે, તો બસમાં 22 છે, તો 5 ને 5 10 ને 5 15 ને 5 20 મેં 22 એટલે 22 અહીંયા લખેલું છે। કારમાં કેટલા છે, તો કે 3, અહીં 3 લખેલા છે, તો અહીંયા આપણે કાર અને 3 આવૃત્તિ છે, એટલે આના ઉપર લીટો નહીં, આનું કારણ શું 5 ની 1 જોડ બનતી જોવા મળે છે। ટ્રેક્ટરમાં કેટલા છે, તો 1, અને સ્કૂલવાનમાં કેટલા છે 5 ને 5 5 ને 3 8 એટલે 5 ની 1 જોડે અને 3 છૂટા એટલે કેટલા થશે। આ બધી સંખ્યાત્મક માહિતી છે અને આવૃત્તિ કોષ્ટકમાં આપણે દર્શાવી, તમે બધાએ જોઈ, કેમ કે સાવ સિમ્પલ છે, તમને કાલ શીખવાડ્યું તો એ પ્રમાણે જ છે। થોડુંક પણ ધ્યાન કેન્દ્રિત કરો એટલે તમને આન ઉપરથી તમને ખ્યાલ આવે કે આ બધી પ્રવૃત્તિ એ કઈ કઈ મુસાફરીમાં મુસાફરીની રીત છે અને આવૃત્તિ કરવાની અને સંખ્યા લખવાની, આવૃત્તિમાં તો તમને જે સંખ્યા આપી છે એ પ્રમાણે આવૃત્તિ કરવાની રહેશે। તમે ઉપરનું ચિત્ર પણ એકવાર ફરીને જોઈ લો, આ બધી પ્રવૃત્તિ છે। આગળ જોઈએ, આમાં લખેલું છે કે પ્રશ્નાત્મક માહિતી છે આપણે ચર્ચા કરશું, જે રિક્ષામાં, ગાડીમાં, મોટરસાયકલ છે કે ટ્રેક્ટર છે ચાલીને જતા હોય, યાદરીમાં પ્રશ્નોત્તરી જે આપી છે એના આધારે આપણે એના સ્તંભાલેખ અને એના પ્રશ્નોત્તરીની ચર્ચા આ વિડીયોમાં કરશું। હવે આગળ તમે જે જોયો એમાં લખ્યું મુસાફરીની કઈ રીતમાં વધુ વ્યક્તિઓ છે, તો કે કઈ મુસાફરી છે કે વધારે વ્યક્તિઓ એમાં ડ્રાઈવર આપણે સફર કરે છે, એટલે કે બસ છે, તો કે એમાં 22 વ્યક્તિઓ સફર કરે છે। મુસાફરીમાં કઈ રીતમાં સૌથી ઓછી વ્યક્તિઓ છે, તો કે ટ્રેક્ટર
ट्रेक्टर में केटला छे तो के एक। आगे आपणे कोष्टक जोयुं ई प्रमाणे साइकल पर जनारा व्यक्तिओ केटला छे तो के पांच। आगे कोष्टक आपणे जोयुं ई प्रमाणे साइकल पर जनारा व्यक्तिओ पांच छे। एक वार तमे ज्यारे आज भाग त्रण में तमे समजण मेळवता होय तो आ वीडियो जुओ तो खास तमारे आवृत्ति वितरण एक बुक में बनाई नाखवानुं अने प्रश्न पछीथी आ प्रश्न जवाब सोल्यूशन करशुं एटले तमने सामे आवृत्ति वितरण राखवानुं अने तमारी सामे जो बुक में आवृत्ति वितरण होय तो सरळताथी आ प्रश्नों जवाब हूँ जी रीते समझाऊँ ए रीते तमे समझी शकशो। स्कूटर पर मुसाफरी करवा वाला व्यक्तिओ केटला छे तो स्कूटर पर आपणे आवृत्ति वितरण में जोई छ व्यक्तिओ हता। हवे स्कूटर पर आवी गयुं ट्रेक्टर पर मुसाफरी करवा वाला करता कार में मुसाफरी करवा वाला व्यक्तिओनी संख्या वधारे छे के ओछी ए आपणे चर्चा करीए के स्कूटर पर ट्रेक्टर पर मुसाफरी करवा वाला करता कार में मुसाफरी करवा वाला व्यक्तिओ संख्या वधारे छे के ओछी छे तो के वधारे छे। केटली वधारे छे तो के बे। कई रीते बे एनी समजण आपणे मेळवी। आपणे पांचमा प्रश्न में जो सोल्यूशन कर्युं ट्रेक्टर में अने कार नो तफावत काढवानो कीधो केमां केटलो तफावत छे वधारे के ओछा एम के छे। कार में बाळको काळ में बाळको माणसो रिया ए वधारे सफर करे छे के ट्रेक्टर में तो बेनो तफावत करो त्रणमांथी एकनी बादबाकी करो एटले बे वधशे तो आपणे बे एटले वधारे छे। केमां वधारे छे तो के कार में माणसो सफर वधारे करे छे ट्रेक्टर करता ए आपणे सोल्यूशन कर्युं। आगळ जोईए छठा नंबरनो प्रश्न स्कूटर पर मुसाफरी करवा वाला करता चालता जता व्यक्तिओ केटला वधारे छे। स्कूटर में केटला व्यक्तिओ सफर करे छे तो स्कूटर में जे सफर करता होय ने चालवा वाला केटला वधारे छे के त्रण वधारे छे चालवा वाला। ए स्कूटर में केटला छे एनी चर्चा एटले चालीने जता होय एवा नौ छे। केटला छे नौ व्यक्तिओ छे अने स्कूटर में जता होय एवा केटला व्यक्तिओ छे छ। तो बेनो तफावत केटलो नौ में छ नी बादबाकी करो एटले तमने खबर पड़े के त्रण चालीने जाए एला तो स्कूटर पर जाए छे एटले वधारे केमां छे चालवा वाला बाळको वधारे अथवा तो व्यक्तिओ वधारे छे। सातमा नंबर में बस में मुसाफरी करवा वाला व्यक्तिओ करता साइकल पर जनावा जवा वाला व्यक्तिओ केटला ओछा छे। तो बस में तमने खबर छे बस में केटला हता बस में केटला व्यक्तिओ हता तो बस नी संख्या आपणे जोईए एटले ख्याल बस में मुसाफरी करवा वाला व्यक्तिओ करता साइकल पर जवा वाला व्यक्तिओ केटला छे सत्तर ओछा छे। एनुं कारण शुं तो बस में जवा वाला व्यक्तिओ बावीस छे साइकल पर जनार व्यक्ति केटला छे तो के पांच ज छे। तो बावीस माथी पांच नो तफावत काढीए बादबाकी करीए तो सत्तर व्यक्तिओ ओछा छे। श्यामां तो के साइकल चलावा वाला सत्तर व्यक्तिओ ओछा छे। बस में केटला व्यक्तिओ छे तो के बावीस व्यक्तिओ। हवे आठमा नंबरनो प्रश्न के स्कूटर पर मुसाफरी करवा वाला ने ट्रेक्टर पर मुसाफरी करवा वाला व्यक्तिओनो तफावत केटलो तो के पांच नो तफावत જોવા મળે છે। જ્યારે બાળમિત્રો તમે જ્યારે કોષ્ટકના પ્રશ્નો સોલ્યુશન કરતા હોય ત્યારે આવૃત્તિ વિતરણ આધારિત કોષ્ટક છે એને તમારે સામે રાખશો તો તમને પ્રશ્નનો જવાબ આવડશે અને ચોક્કસપણે તમે સોલ્વ કરી શકશો। આઠમા નંબરનો પ્રશ્ન સાયકલ પર જવાવાળા અને કારમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હોય સાયકલ અને કયા કારમાં બેનો ટોટલ મારો સાયકલ કેટલા છે સાયકલ ઉપર કેટલા જનારા છે તો કે આઠ વ્યક્તિ બધા અને સાયકલ અને કાર બેનો ટોટલ મારવાનો। અહીં બાજુમાં આવૃત્તિ વિતરણ મેં દર્શાવેલું છે તમે જોઈ શકો છો એના આધારે સ્તંભ આલેખ પણ મેં દર્શાવેલો છે। આ જોઈએ તો કે સાયકલ ઉપર કેટલા છે તો કે પાંચ વ્યક્તિઓ છે અને કારમાં કેટલા જનાર વ્યક્તિઓ જેના છે બેનો તફાવત કેટલો છે કારમાં મુસાફર કરવા વ્યક્તિઓની સંખ્યા કેટલી થાય કુલ સાયકલ અને કારમાં તો સાયકલ ઉપર કેટલા છે તો કે પાંચ વ્યક્તિઓ અને કારમાં કેટલા છે ત્રણ તો કે પાંચ ને ત્રણ કેટલા થશે તો કે આઠ। અહીં બાજુમાં સ્તંભ આલેખ મેં આવૃત્તિ વિતરણ આધારિત બનાવેલો છે। કઈ બે મુસાફરી કરવા વાળાની સંખ્યા ચાલતા જનાર વ્યક્તિની સંખ્યા બરોબર સાઈઝ થાય એટલે ચાલવા વાળાની સંખ્યા કેટલી છે તો કે ચાલવા વાળાની સંખ્યા આપણે જોઈએ તો કે નવ સંખ્યા છે તો કે આમાંથી કોનો ટોટલ નવ થતો હશે એટલે સ્કૂટર અને કાર સ્કૂટરના છ વ્યક્તિઓ છે અને કારમાં ત્રણ વ્યક્તિ છ ને ત્રણ નવ એટલે નવ ચાલવા વાળા છે એટલે આ બેનો ટોટલ તમે મારો તો નવ થશે। આવૃત્તિ વિતરણ આધારિત જે કોષ્ટક છે એના આધારે તમે સ્તંભ આલેખ કંઈ બનાવેલો છે તમે જોઈ શકો સ્તંભ આલેખ તમને સમજાવવાની જરૂર નથી પડતી કારણ કે તમને ખ્યાલ જ છે કે ચાલવા વ્યક્તિઓ નવ છે સાયકલ ઉપર પાંચ છે સ્કૂટરમાં છ છે બસમાં બાવીસ છે કારમાં ત્રણ છે ટ્રેક્ટરમાં એક છે અને સ્કૂલ વાનવાળા આઠ છે એ રીતે આખું માહિતી કોષ્ટક અહીં બનાવ્યું છે। તો આવૃત્તિ વિતરણ મેઇન વસ્તુ છે જો મેઇન વસ્તુમાં જો આવૃત્તિ વિતરણ તમને આવડે તો સ્તંભ આલેખ ચોક્કસપણે આવડે એ પ્રમાણે તમારે શું કરવાનું છે મોટા મોટી સંખ્યા આવૃત્તિ વિતરણમાં કઈ છે પહેલાં સૌ પ્રથમ એ ચેક કરવાનું તો મોટા મોટી સંખ્યા આપણે બાવીસ છે તો અહીં બે બેનો ગાળો લીધો છે બે બેનો ગાળો એટલે કે તફાવત બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને બે દસ ને બે બાર ને બે ચૌદ ને બે સોળ ને બે અઢાર ને બે વીસ ને બે બાવીસ આ રીતે લીધું આવૃત્તિ વિતરણમાં કઈ સંખ્યા મોટા મોટી છે
અને કઈ પ્રવૃત્તિ છે અથવા કઈ વસ્તુ છે એ આધારે તમે એને સંખ્યાત્મક માહિતી લેવાની, નીચે કઈ વસ્તુ લખવાની કે જેને આ તમને વાત કરી એમ ચાલતા સાયકલ ટ્રેક્ટર બસ કાર ટ્રેક્ટર અને સ્કૂલ વાન એ રીતે વિગત લખવાની, ઉપર આંકડાકીય માહિતી આવશે, નીચે શબ્દાત્મક એટલે કે જે કોઈ વસ્તુ હોય એની માહિતી નીચે લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જો બે વિડીયોના માધ્યમથી જે કંઈ મેં આલેખની સમજણ આપી, પહેલાં મેં રંગ કલરવાળા ફૂલ એની સંખ્યાત્મક અને આમાં જો સાયકલ છે રિક્ષા છે બસ છે કાર છે ટ્રેક્ટર છે અને સ્કૂલ વાન છે એ આધારિત આપણે સ્તંભ આલેખની માહિતી આ વિડીયોમાં આપણે મેળવી છે. એકવાર તમે આખું ચેક કરી લો તમને તમને ખબર પડશે કે કઈ રીતે મેં લખાવેલું છે. આમાંથી તમે ઘરે પણ આ રીતે પ્રેક્ટિસ કરી અને ગણિતની બુક હોય એમાં જ આ બે વિડીયો મેં તમને અત્યારે બે વિડીયોના માધ્યમથી ભાગ ત્રણમાં મેં જે તમને બે આલેખ શીખવાડ્યા છે આવૃત્તિ વિતરણ અને સાથે સ્તંભ આલેખ, એ તમારે વ્યવસ્થિત અક્ષરા લખવાના પ્રશ્નો આલેખન કરવાનું છે અને આવૃત્તિ વિતરણ પણ કરવાનું રહેશે. અભ્યાસ કર્યો હશે તમે જોઈ લીધું, ખાસ તો તમારે આ તો સાવ સિમ્પલ છે. ખાસ આમાં તફાવત કાઢવાનો કે એટલે કઈ સંખ્યા કરતાં કઈ સંખ્યા અને કઈ પ્રવૃત્તિ કરતાં કઈ પ્રવૃત્તિમાં વધારે બાળકો છે કે માણસો છે એ તમારે વિચારવામાં આવે તો થોડુંક તમારે ધ્યાન રાખીને ગણતરી કરશો તો ચોક્કસપણે તમને આવડશે. આભાર.